ઓમ નમો નારાયણ, હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. આજે આપણે બનાવશું મહારાષ્ટ્રની ફેમસ ડીશ છે ઝુણકા. એ ઝુણકા બનાવવા માટે આપણે આ એક કપ ચણાનો લોટ લીધો છે અને ચાર આપણે ડુંગળી લીધી છે, એને આપણે આ રીતે સુધારી લીધી છે. અને આ આપણે લીલા ધાણા લીધા છે, ધાણા એમાં થોડાક વધારે પડતા હોય છે એટલે આપણે આ એક વાટકો ભરીને લીધા છે એમ. અને અડધી ચમચી આપણે રાઈ લીધી છે, અડધી ચમચી આપણે જીરું લીધું છે અને ચારથી પાંચ આપણે લીલા મરચાં એને આ રીતે આપણે વાટી લીધા છે. અને લસણ, આમાં લસણ વધારે હોય છે તો આપણે આ લસણ લીધું છે, બે ગાંઠિયા લસણ આપણે ફોલીને કળ્યું એની આ રીતે ક્રશ કરી લીધું છે એમ. અને આ આપણે લાલ મરચાં લીધા છે વઘાર માટે, થોડુંક આપણે આદું લીધું છે એને આપણે આ રીતે છીણી લીધું છે. મીઠું જો હોય આપણે સ્વાદ પ્રમાણે. અડધી ચમચી આપણે હળદર લીધી છે અને હિંગ લીધી છે અને ધાણા જીરું લીધું છે આપણે એક ચમચી. તેલ જોશે આપણે અને પાણી જોશે. હવે આપણે વઘાર કરી લેશું. તો આ આપણે કડાઈ લીધી છે, ગેસ ચાલુ કરશું આપણે અને આમાં આપણે તેલ નાખશું થોડું. આ રીતે ત્રણથી ચાર ચમચી જેટલું આપણે તેલ નાખવાનું છે. તો તેલને આપણે ગરમ થવા દેવું. તેલ આપણું ગરમ થઈ ગયું છે તો એમાં આપણે પહેલાં રાઈ નાખશું. રાઈને એકદમ ફૂટવા દેવું આપણે. હવે આપણે એમાં જીરું નાખી દઈએ. હવે આપણે એમાં હિંગ નાખી દઈએ. હવે આપણે આમાંથી અડધું લસણ નાખશું, અડધું આપણે બીજો વઘાર કરશું એમાં નાખશું. આ રીતે હવે આપણે આમાં લીલા મરચાં નાખી દઉં. જો તમારે લાલ મરચું નાખવું હોય તો પણ આનો લીલા મરચાંથી ટેસ્ટ સારો આવે છે એમ. હવે આપણે એમાં આદું નાખી દઉં. હવે આપણે ડુંગળી નાખી દઉં. ડુંગળીને આપણે આમાં પાકવા દેવું એકદમ સરસ નરમ થઈ જાય ત્યાં સુધી એમ. તો વચ્ચે વચ્ચે આપણે હલાવતા રહેવું. આ રીતની આપણે ડુંગળી ચડી જવી જોઈએ એમ. હવે આપણે આમાં હળદર નાખી દેવું. અને સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખી દેવું ને ધાણા જીરું નાખી દેવું. આ રીતે આપણે બધો મસાલો મિક્સ કરી લેવાનો. હવે આપણે એમાં લોટ નાખી દેવું ચણાનો, બેસન. આ રીતે લોટને આપણે એમાં મિક્સ કરી લેવું. ગેસ આપણે ધીમો કરી દેવાનો. આ રીતે લોટ આમાં શેકાઈ જવો જોઈએ એમ. બધું બરાબર આ રીતે મિક્સ કરી લેવાનું. એકથી બે મિનિટ આને આપણે આ રીતે શેકવાનું લોટને. આ એક નાસ્તાની રેસીપી છે. અમારે ત્યાં મહારાષ્ટ્રમાં મારી નણંદની દીકરી રહે છે,
એને મેં કીધું હતું, એને મને એમ કીધું કે આ બનાવજો એમ. એ લોકો લગભગ 20 એક વર્ષથી ત્યાં રહીએ છીએ એમ, મહારાષ્ટ્રમાં. આ રીતે આપણે શેકી લેવાનું. મીડિયમ ગેસ રાખીને આપણે 2 થી 3 મિનિટ શેકી લેવું, એટલે લોટનો આપણે કાચો ટેસ્ટ ન આવવો જોઈએ, એમ આમાં શેકાઈ જવું જોઈએ. સરસ, થોડીક વાર શેકી લઉં આપણે. આ રીતે આપણે 2 થી 3 મિનિટ આને શેકી લીધો છે લોટને. હવે આપણે આમાં થોડુંક પાણી નાખીશું. પાણી આપણે આ રીતે છટકોરો જ મારવાનો એમ, આ રીતે. એકદમ ઝાઝું પાણી નહીં નાખી દેવાનું એક કાંઈ એમ. આ રીતે 2 થી 3 વાર આપણે પાણી નાખવાનું. હજી આપણે થોડુંક પાણી નાખીશું. હજી આપણે એકવાર પાણી થોડુંક નાખી દે. ગેસ એકદમ આપણે ધીમો રાખશું અને આને થોડીક વાર આપણે ઢાંકીને પાકવા દે 2 મિનિટ માટે. અને આપણે 2 થી 3 મિનિટ આ રીતે રાખ્યું હતું ધીમા ગેસે. હવે આપણે જોઈ લઉં, એટલે લોટ સરસ આપણે શેકેલો તો હતો જ, આમાં બફાઈ જાય એકદમ સરસ, એટલે જરાય કાચો ના રહીએ એમ. આ રીતે હવે આપણે આમાં લીલા ધાણા નાખી દઉં. આ દેશી ધાણા છે અને સુગંધ સરસ હોય છે. આ રીતે આપણે મિક્સ કરી લેવાનું. હવે આપણે આને નીચે ઉતારી લઈશું. આ રીતનું છૂટું થવું જોઈએ એમ. હવે આપણે આનો બીજો વઘાર કરી નાખશું. તો ગેસ આપણે ચાલુ જ છે, આમાં આપણે બીજો વઘાર કરી લઈશું. આમાં આપણે થોડુંક તેલ નાખશું. આ રીતે તેલને આપણે થોડુંક ગરમ થવા દઈશું. આ તેલ આપણું ગરમ થઈ ગયું છે તો એમાં આપણે લસણ નાખી દેવું. લાલ મરચાં નાખી દેવું, એને આપણે ટુકડા કરી લીધા છે. હવે વઘાર આપણે આમાં નાખી દેવું. આ વઘારેલા લસણનો ટેસ્ટ સારો આવે છે, તો આને આપણે મિક્સ કરી દેવું આમાં. હવે આપણે આમાં થોડાક ધાણા હજી નાખી દઉં લીલા.
હવે આપણે આને સર્વ કરીશું. આને તમે આમનામાં ખાઈ શકો નાસ્તાની જેમ, અને જો રોટલી ભેગું ખાવું હોય કે ભાખરી ભેગું એમાંય ખાઈ શકીએ એમ, જે રીતે આપણે ભાવે એ રીતે એમ. તૈયાર છે આપણું મહારાષ્ટ્રનું ફેમસ ઝુણકા. જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો એને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવું લાગ્યું આ મહારાષ્ટ્રનું ફેમસ ઝુણકા.